નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં ગદ્ય 18 પરિતુષ્ટા યાસ્યતિ એનો અભ્યાસ કરીશું. આપની ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 77 પર આ પાઠની કથાવસ્તુ છે તે આપવામાં આવેલી છે. પરિતુષ્ટા આ શબ્દનો અર્થ થાય સંતોષ પામીને, યાસ્યતિ અર્થાર્થ જશે, એટલે કે સંતોષ પામીને જશે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે કોણ સંતોષ પામીને જશે, તો આ પાઠની અંદર વસંતસેના અને ચારુદત્તના પ્રણયની કથાવસ્તુને ધ્યાનમાં રાખીને સુંદર વિષયવસ્તુ, સુંદર નાટ્યાંશ છે તે આપવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના સમજીએ. સંસ્કૃત સાહિત્યમાં પ્રાચીનતમ નાટ્યકાર તરીકે મહાકવિ ભાસ, આપણે સૌ જાણીએ છીએ કે ભાસના કુલ 13 નાટકો છે. કેટલાક નાટકો રામાયણ ઉપર આધારિત છે, કેટલાક નાટકો મહાભારત ઉપર આધારિત છે, કેટલાક નાટકો લોકકથા ઉપર, ઉદયન કથા ઉપર અને કૃષ્ણચરિત ઉપર આધારિત, એમ કુલ 13 નાટક છે. આ નાટકોનો અભ્યાસ આપણે ધોરણ 11માં કરી ચૂક્યા છીએ. એટલે સંસ્કૃત સાહિત્ય જગતમાં પ્રાચીન નાટ્યકાર તરીકે ભાસ છે એ પ્રખ્યાત છે. ઉત્તમ નાટ્યકૃતિના સર્જક તરીકે કાલિદાસ અને સામાન્ય જનમાનસની પાત્ર સૃષ્ટિના સર્જક તરીકે મહાકવિ શુદ્રક પ્રસિદ્ધ છે. ભાસના 13 નાટકોનો અભ્યાસ આપણે ધોરણ 11માં કરેલો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે કાલિદાસના નામથી પણ પરિચિત છો. કાલિદાસે 2 મહાકાવ્યોની રચના કરી, 2 ખંડકાવ્યની રચના કરી અને 3 શ્રેષ્ઠ નાટકોની રચના કરી. એમાં કાલિદાસનું સૌથી શ્રેષ્ઠ નાટક એટલે અભિજ્ઞાન શાકુંતલમ. એટલે નાટ્યકાર તરીકે એક ભાસ, બીજા કાલિદાસ અને ત્રીજા શુદ્રક. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકની અંદર સાહિત્ય વિભાગમાં મહાકવિ શુદ્રક વિશે વિગતે પરિચય આપવામાં આવેલ જ છે. અગાઉના વિડિયો લેક્ચરની અંદર મેં તમને શુદ્રકના જીવન અને શુદ્રકની એકમાત્ર કૃતિ જે નાટક છે એ કૃતિ એટલે મૃચ્છકટિકમ એનો વિગતે અગાઉ અભ્યાસ કરાવી દીધો છે. તો મહાકવિ શુદ્રકે રચેલ નાટક મૃચ્છકટિકમના પ્રકરણ પ્રકારના રૂપકની રચના એમણે કરેલી છે. સંસ્કૃત સાહિત્યમાં જૂજ સંખ્યામાં અર્થાર્થ બહુ ઓછી સંખ્યામાં જોવા મળતા પ્રકરણોમાં મૃચ્છકટિકમ નાટકનું સ્થાન એ વિશેષ છે. એનું કથાવસ્તુ એટલે કે મૃચ્છકમ નાટકનું જે કથાવસ્તુ છે તે બહુજન સમાજના પાત્રો, એના વ્યવહારો, એના વિચારોના નિરૂપણથી ખૂબ જ સંપન્ન છે. આથી જ મૃચ્છકટિકમને આમ જનતાનું નાટક પણ કહેવામાં આવે છે. એટલે સંસ્કૃત સાહિત્ય જગતના 3 મહાન નાટ્યકાર, એક ભાસ, બીજા કાલિદાસ અને ત્રીજા શુદ્રક. શુદ્રકનું એક નાટક મૃચ્છકટિકમ અને આ નાટકના જે પાત્રો છે એ સામાન્ય જનસમાજના પાત્રો છે, એટલે તેને આમ જનતાના નાટક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નાટકની અંદર આપણે જોઈએ શુદ્રક રચિત મૃચ્છકટિકમ નાટકમાં તો કે એક વખતનો ધનિક અને દાન કરીને દરિદ્ર બની ગયેલો ચારુદત્ત અને એક ગણિકાની ખૂબ જ સિલવતી તથા ગુણિયલ પુત્રી, એનું નામ વસંતસેના, આ બંને વચ્ચેના પ્રશંસનીય પ્રેમ એ આ નાટકનું કથાવસ્તુના
કેન્દ્રમાં છે. એટલે કે શુદ્રકે મૃચ્છકટિકમ નાટકની અંદર ચારુદત્ત અને વસંત સેનાના પ્રણયની કથાનું નિરૂપણ કરેલું છે. એ સાથે જ ઉદાત્ત ચરિત સજ્જનોને રાજાના દુષ્ચરિત સગાઓ દ્વારા થતી કનડગતથી કથાવસ્તુ છે તે અદ્ભુત રીતે ગૂંથી લેવામાં આવેલી છે. પ્રસ્તુત પાઠ એ મૃચ્છકટિકમના 5મા અંકનો એક સરસ કથાંશ છે. વિદ્યાર્થી મિત્રો, તમારો આ પાઠ છે તે મહાકવિ શુદ્રક રચિત મૃચ્છકટિકમ નાટકના 5મા અંકમાંથી લેવામાં આવેલો છે. વસંત સેનાએ ચારુદત્તને ત્યાં થાપણ તરીકે કેટલાક મૂલ્યવાન ઘરેણાં મૂકેલા હોય છે. આ ઘરેણાં જેમાં મૂક્યા હતા તે દાબડાની એટલે કે પેટીની ચોરી થઈ જાય છે. ઘરેણાના બદલામાં ચારુદત્ત પોતાની પ્રિય પત્નીની અત્યંત કિંમતી રત્નમાળા એટલે કે મોતીની માળા વિદુષક મારફતે વસંત સેનાને મોકલે છે. વસંત સેના આ રત્નમાળાને સ્વીકારી પણ લે છે અને વરસતા વરસાદમાં વસંત સેના છે તે ચારુદત્તને મળવા માટે જાય છે. આ અંગેના સમાચાર લઈને વસંત સેનાનો નોકર, એનું નામ છે ચેટ કુંભિલક, એ આવે છે. એટલે કે વસંત સેના ચારુદત્તને મળવા ઈચ્છે છે એવો સંદેશો લઈને કુંભિલક છે તે ચારુદત્ત પાસે જાય છે અને ચારુદત્તને વસંત સેનાના આગમન વિશેના સમાચાર આપતા વિદુષકને તે આડકતરા પ્રશ્નો છે તે પૂછે છે. જ્યારે કુંભિલક ચારુદત્ત પાસે જાય છે ત્યારે ખૂબ વરસાદ વરસતો હોય છે, તો વિદુષક કે જે ચારુદત્તનો મિત્ર છે, આ વિદુષકને કુંભિલક છે તે કેટલાક પ્રશ્ન પૂછે છે. એના જવાબમાં વસંત સેનાનું નામ કોઈક રીતે આવી શકે. એટલે કે કુંભિલક વિદુષકને એવા પ્રશ્ન પૂછે છે કે એ પ્રશ્નના જવાબમાં વસંત સેના નામ આવી શકે. પરંતુ વિદુષક પોતાની મૂર્ખતાનું ત્યાં પ્રદર્શન કરતો રહે છે અને ચેટ જે ઈચ્છે છે કે વિદુષકના જવાબમાં વસંત સેનાનું નામ આવે, પણ વિદુષક મૂર્ખાઈ કરે છે એટલે કોઈ પણ રીતે વિદુષક વસંત સેના એવું બોલતો નથી એટલે ચેટનું ધાર્યું થવા તે દેતો નથી. જેમ તેમ કરીને છેવટે ચેટ વસંત સેનાનું નામ વિદુષકના મોઢે કઢાવે છે. આ સમગ્ર પ્રસંગ ખૂબ જ સરસ હાસ્યરસથી સભર છે. આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે પાઠનો અભ્યાસ કરીશું ત્યારે આપણે જોઈશું કે ચેટ વિદુષકને કઈ રીતે પ્રશ્ન પૂછે છે અને આ પ્રશ્નના જવાબમાં કઈ રીતે વસંત સેનાનું નામ આવે છે. ખૂબ જ રસપ્રદ, હાસ્ય ઉત્પન્ન કરે એવો સરસ મજાનો આ પાઠ છે. જેમ જેમ આપણે આગળ એનો અભ્યાસ કરીશું તેમ તેમ આપણો એમાં રસ વધશે. આ પ્રસંગ શુદ્રકની હાસ્યરસ નિષ્પન્ન કરવાની કુશળતાનો એક કલાત્મક નમૂનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારો પ્રસ્તુત નાટ્યાંશ પરિતુષ્ટા યાસ્યતિ એ મહાકવિ શુદ્રક રચિત મૃચ્છકટિકમ નામના નાટકના 5મા અંકમાંથી લેવામાં આવેલ છે. આ નાટકનું સમગ્ર કથાવસ્તુ તમારા કોર્સની અંદર સાહિત્ય વિભાગમાં મહાકવિ શુદ્રક અને મૃચ્છકટિકમ નાટકનો પરિચય આપેલો જ છે, એટલે તમે એનો પણ સાથે સાથે અભ્યાસ કરી લેશો. હવે આપણે નાટકની શરૂઆત કરીએ. ચેટહ અર્થાત કુંભિલક. કુંભિલક કોણ છે?
વસંત સેનાનો નોકર. ચેટ એટલે કુંભીલક, અને કુંભીલક તે વસંત સેનાનો નોકર છે. વસંત સેના ચારુદત્તને મળવા ઈચ્છે છે એવા સમાચાર લઈને કુંભીલકને મોકલે છે કે તું ચારુદત્તને એવું જણાવ કે હું તને મળવા ઈચ્છું છું. એટલે ચેટ. પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને. અવેત માનવાહ એટલે અરે ઓ મનુષ્યો. નાટ્યાંશની શરૂઆત થાય છે ચેટ પ્રવેશ કરે છે. ચેટ એટલે કુંભીલક. તમે અહીં ચેટ પણ લખી શકો. કુંભીલક પ્રવેશ કરે છે અને કહે છે અરે ઓ મનુષ્યો, યથા યથા અર્થાત જેમ જેમ, વર્ષત્ય અભ્રખંડમ એટલે વરસે છે વાદળો, જેમ જેમ વાદળો વરસે છે તથા તથા તેમ તેમ, તિમ્યતિ પૃષ્ઠચર્મમ, તિમ્યતિ શબ્દનો અર્થ થાય છે ભીંજાય છે, પૃષ્ઠચર્મમ એટલે પીઠની ચામડી. જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારા પીઠની ચામડી ભીંજાય છે. અગાઉ આપણે પ્રસ્તાવનામાં જોયું કે કુંભીલક વરસતા વરસાદમાં વસંત સેનાનો સંદેશો લઈને ચારુદત્ત પાસે જાય છે. એટલે અહીં કુંભીલક ચેટ એવું કહે છે કે જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારા પીઠની ચામડી ભીંજાય છે. યથા યથા લગતી શીતવાતઃ તથા તથા વેપતે મે હૃદયમ. યથા યથા જેમ જેમ, લગતી એટલે વાય છે, શીતવાતઃ એટલે ઠંડો પવન, જેમ જેમ ઠંડો પવન વાય છે તથા તથા તેમ તેમ વેપતે એટલે ધ્રુજે છે મે હૃદયમ અર્થાર્થ મારું હૃદય, મારું શરીર. જેમ જેમ ઠંડો પવન વાય છે તેમ તેમ મારું શરીર ધ્રુજે છે. કારણ કે વરસતા વરસાદમાં ચેટ છે એ વસંત સેનાનો સંદેશો લઈને ચારુદત્ત પાસે જાય છે એટલે એ ભીંજાઈ જાય છે, અને ઠંડા પવન વહાવાના કારણે એનું શરીર છે એ કંપે છે, ધ્રુજે છે. એટલે ચેટ કહે છે જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારા પીઠની ચામડી ભીંજાય છે, અને જેમ જેમ ઠંડો પવન વાય છે તેમ તેમ મારું હૃદય કંપે છે. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધીનો અનુવાદ આપણે આ વિડિયો લેક્ચરની અંદર રાખીશું. એના પછીના પાઠનો અનુવાદ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.